હાલરના વઝીફદાર મહોલ્લામાં સ્વાગત એપાર્ટમેન્ટના ત્રીજા માળનો જર્જરિત બંધ ફ્લેટની બાલ્કનીનો સ્લેબ તૂટી પડતા લોકોમાં દોડધામ મચી. વલસાડના હાલર વિસ્તારના વઝીફદાર મહોલ્લામાં સ્વાગત એપાર્ટમેન્ટના ત્રીજા માળનો જર્જરિત બંધ ફ્લેટની બાલ્કનીનો સ્લેબ અચાનક ધડાકા સાથે નીચે તૂટી પડ્યો હતો. જોકે બાલ્કનીનો સ્લેબ પડતા વીજ તાર તૂટી જવાની ઘટના બનતા વિસ્તારમાં અંધારું છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં વીજ કંપનીની ટીમ દોડી જઈ રિપેરિંગ કરી વીજ પુરવઠો શરૂ કર્યો હતો. વલસાડ શહેરના હાલર વિસ્તારમાં આવેલા વઝીફદાર મહોલ્લામાં સ્વાગત એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગ આવેલી છે. મોડી સાંજે સ્વાગત એપાર્ટમેન્ટના ત્રીજા માળનો જર્જરિત ખાલી અને બંધ ફ્લેટના બાલ્કનીનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટી પડવાની ઘટના બનતા આજુબાજુના રહીશો દોડી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે બાલ્કનીનો સ્લેબના બાજુમાંથી પસાર થતી વીજ લાઇનના તાર ઉપર પડતા વીજ તાર તૂટી જતા વિસ્તારમાં અંધકાર છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વીજ કંપનીની ટીમ તાત્કાલિક દોડી જઈ રિપેરિંગ હાથ ધરી વીજ પુરવઠો શરૂ કર્યો હતો. વજીબદાર મહોલ્લામાં આવેલું સ્વાગત એપાર્ટમેન્ટ છે. હું 2 મિનિટ પહેલાં જ આવ્યો ને ઉપરનો મલબો આવી પડ્યો. મેં હું 2 મિનિટ પહેલાં બચી ગયો. મારો કઝિન પણ બચી ગયો 2 મિનિટ પહેલાં. એ બી સ્કૂટરભાઈ એના પછી હું આવ્યો. એક બેન ગયા. એ બેન બી બચી ગયા ને એકદમ જ આવી પડ્યો આખો મલબો. છેલ્લા અમે કેટલી વાર કહીને થાક્યા છે, પણ અમે કંઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તો જે તે ખાતા અધિકારીને નમ્ર વિનંતી છે કે આના ઉપર ડિમોલિશન કરીને કંઈ પણ કાર્યવાહી કરવામાં આવે. 15 મિનિટ પહેલાં જ આ મોલમાં હું જ્યારે આવ્યો અને ત્યાર પછીની 5 જ મિનિટમાં આ ઘટના બની. અને વારંવાર એ એપાર્ટમેન્ટના માણસોને પણ અમે વારંવાર કીધું છે કે ભાઈ તમે આનું કંઈ પણ કરો, પણ એ એપાર્ટમેન્ટના માણસો બી કંઈ કરતા નથી. અને એ લોકો એમ કહે છે કે અમે પંચાયતને લખીને આપ્યું છે. તો પંચાયતને લખીને આપવાનો કોઈ મતલબ નથી. એમાં કંઈ પંચાયત કંઈ કરી નહીં શકે. આ વસ્તુ કલેક્ટરને લેખિતમાં આપવી જોઈએ. એ બિલ્ડિંગના જે તે માણસ હોય તો એ લોકોએ હજુ સુધી એ કોઈ કાર્યવાહી એ લોકોએ બી કંઈ કરી નથી. આજે જે હું 5 મિનિટ પછી જ આવ્યો અને ત્યારે જે ઉપરનું ધાબું આના પહેલાં પણ 3-4-5 મહિના પહેલાં પણ એમાંથી ઉપરથી જ એક ધાબું પડેલું અને ત્યારે પણ કોઈ ઘટના એવી નહોતી બની કે કોઈ માણસ આજે તો એવું બનશે કે કદાચ કોઈ જતા હોતે તો માણસો મરી બી જાય. કેમ કે એટલું મોટું ધાબું ઉપરથી પડ્યું છે. અને આ બિલ્ડિંગ 100% આ ચોમાસું આવે તે પહેલાં તો 100% આખું આવી જ પડી છે. એટલે જે તે અધિકારીઓને હું તો પત્રકાર મિત્રોને વિનંતી કરું કે કલેક્ટર DDO કે તમારે જેને કહેવું હોય અને તમે આ વસ્તુ અને તમે જો કદાચ અમને બોલાવો તો અમે આવવા માટે બી તૈયાર છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા.